સિંગણપુરની કરોડોની જામીનનો સાટાખાટ રદ કરવા બે આરોપીઓએ પાવરદાર અને જમીન ખરીદનાર પાસેથી 3.50 કરોડની ખંડની માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપતા ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા. ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ અક્ષર પ્લાઝામાં રહેતા વિનોદ ગોવિંદ વિરડિયાએ સિંગણપુરનો જમીનનો સોદો કર્યો હતો. સોદા પહેલાં સુરેશ ગોટીએ કરી જમીનનું સાટાખાત કરાવ્યું. બાદમાં સુરેશ ગોટીએ તે જમીનના રૂપિયા નહીં ચૂકવતા જમીનના પાવરદાર મોહન પટેલે જમીન અન્યને વેચવા પ્રયાસ કરતા આ જમીન વિનોદ ગોવિંદે ખરીદવા તૈયાર દર્શાવી હતી. આ ઘટનાક્રમ બાદ સુરેશે સાટાઘાત વખતે જે રૂપિયા પાવરદાર મોહનને આપ્યા હતા તે રૂપિયા અને બજાર કિંમત મુજબ નફાની રકમ પણ સુરેશને આપી હતી. આમ છતાં સુરેશે તે સાટાઘાત રદ કર્યું ન હતું. બાદમાં સાટાઘાટ રદ કરવા સુરેશ ગોટી અને તેનો ભાઈ પ્રવીણ રૂપિયાની માંગ કરતા હતા. તેમણે 3.5 કરોડ માંગ્યા હતા અને રૂપિયા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની, તેમજ રોડ પર ઘણા અકસ્માત થાય છે તેમ તમારો અને તમારા પરિવારનો જીવ પણ જઈ શકે છે તેવી ધમકી આપી હતી. આથી વિનોદ વિરડિયાએ સુરેશ મૂળજી ગોટી અને પ્રવીણ મૂળજી ગોટી વિરુદ્ધ ચોક બજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપે પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.